નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રીજી વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે આજે હું તમને ધોરણ આઠમાં લેખિકા છે વિનોદી નીલકંઠ જે નીલકંઠના સુપુત્રી છે તે ગુજરાતી સાહિત્યમાં લેખિકા તરીકેની નોંધપાત્ર સ્થાન ધરાવે છે તેમને વાર્તા નિબંધ વગેરે ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરેલું છે સ્ત્રી જીવન અને કુટુંબ જીવનને લગતા લેખો વાર્તાઓ અને સ્ત્રીલેખની વિશેષ દ્રષ્ટિ તેમણે મેળવી છે બહુ સુંદર રીતે હળવાશ કટાક્ષ સાથે તેમણે સાવ સાદા નિરૂપણથી વેદક લાગ એમ કે વેદક લાગે એવું એની કૃતિઓ વર્ણવી છે આરસીની ભીતરમાં રસદ્વાર કરા કરપાસી બીજો વાતો કદલીવન વગેરે એની કૃતિઓ જાણીતી છે હવે આ જે કૃતિ છે કે ચાલો મળવા જઈએ એ નામની કૃતિમાં એમણે વાર્તા દ્વારા વિચિત્રતા પણ અતણાપણું અતણાપણું એટલે ઉતાવળતાપણું જડતા જળતા એટલે કે અબુદ્ધતા અસંસ્કૃતિ અસંસ્કારી વૃત્તિનો અહીંયા પ્રકાશ ફેંક્યો છે તેમણે મળવાનો તો લાવો છે જ તેમની સાથે માણસ કેટલું બધું મેળવી શકે છે સંસ્કૃતમાં પણ આ સ્મૃતિ શબ્દ એના માટે વર્ણવાયેલો છે ઘણીઓએ મળી અને જેમને ઘણું ઘણું સાંભળ્યું જાણ્યું છે તેને બહુસ્મૃત પણ આપણા માટે આ મૂંગીબાઈ કે મુંજીબાઈ બાઈ હોય છે સમાજમાં એક અંશ તરીકે સંસ્કારી વ્યક્તિઓને શોધે તેવી રીતે આપણે કેમ વર્તવું જોઈએ સંયમ તથા ઉલ્લાસ કેવી રીતે કેળવવા જોઈએ આ જે રસભર્યા નિબંધને સંચોત રીતે વર્ણવ્યું છે તો આ એક નિબંધ લેખ છે કે એનામાં જે માણસોના સ્વભાવની વાત કરવામાં આવી છે કે એનો સ્વભાવ આખો વિચિત્ર પ્રકારના આપણે જોવા મળતા હોય છે કેટલાકો છે અંતળિયાપણા એટલે કે ખૂબ બોલવાવાળા કે ઉતાવળા હોય છે કેટલાકના વિચારોમાં જડતા જોવા મળે છે તો કેટલાકમાં અસંસ્કારી વૃત્તિઓ પણ જોવા મળતી હોય છે તો કેટલાક વ્યક્તિઓ તો મૂંગાબાઈ કે મૂંગજીબાઈ જે વર્ણવાય છે કે કાંઈ આપણે સામેની કાંઈ પણ પ્રશ્ન પૂછીએ તો કાંઈ બોલતા પણ નથી હોતા તો આ જે માનુષ્યના સ્વભાવની જે લાક્ષણિકતાઓ છે જુદી જુદી એને અહીંયા વર્ણવવામાં આવી છે જે ક્યાંક ક્યાંક પણ ક્યાંય પણ આપણે પણ જોવા મળતી હશે હવે આપણે પાઠની શરૂઆતમાં જોઈએ કે આપણે સહુને કર્મ છેવટે જુદાઈ તો લખેલી જ છે એમ સમજીને આપણે મિલનને મળવાને બહુ મહત્ત્વ આપીએ છીએ એમ પણ બને ખરું માણસોનો સ્વભાવ ટોળાબંધ રહેવાનો પસંદ કરે છે અને જો દરેકને પોતાનું કુટુંબરૂપી તોડું તો હોય જ છે છતાં પણ વળી તે બીજા ટોળામાં સભ્ય થવા સતત મથ્યા કરતા હોય છે અને તેમ તેથી જ મનુષ્ય કાયમ બીજા લોકોને મળવા જવામાં ગોથાયેલો જ રહે છે આપણા ગામડાઓમાં આવી રીતે મળવા જવાનો રિવાજ છે કે નહીં એ હું જાણતી નથી મળવા જવું એટલે કે કાંઈ પણ કામકાજ વગર અંગ્રેજીમાં જેને સોશિયલ કોલ કહે છે એવી રીતે મળવા જવા વિશે હું વાત કરી છું અંગ્રેજી ભાષાના શબ્દો ઉપરથી તે લોકોનો આ સંબંધો એક વિચિત્ર રિવાજ યાદ આવી ગયો તેમને વિશે લખું છું અંગ્રેજો પોતાના ઘરે દરવાજા કે આગલી દિવાલ ઉપર ઘરમાં નથી નોટ એટ હોમ આ શબ્દ આ અક્ષર નાની એવી પેટી રાખે છે હવે ગામમાં કોઈ પણ નવો ચહેરો આવે કે ત્યાંના કોઈ પણ વતનીઓ તો ઓળખે નહીં અને એ લોકોનો રિવાજ કે પસ પરસ્પરનું ઓળખાણ થવા વગર વિચ વાતચીત જ ન થઈ શકે અજાણ્યાને નવા ગામમાં કોણ ઓળખે છે કે ઓળખાવે તેથી પેલે નોટ એટ હોમની પેટી તે કામ બજાવે છે નવો આંગાતુક પોતાના ના નામના કાર્ડમાં વિઝિટર કાર્ડ લઈ અને દરેકને ઘેર પોયલી પેટી નાખેલી હોય છે પછી તેમણે નવા આવેલા ગૃહસ્થે બધા પોતપોતાને ઘેર ચા પીવા બોલાવે અથવા તો તેમની આ મળવા જાય ઓળખાણ કરાવે ઇન્ટ્રોડક્શન એ લોકોમાં કેટલું હૃદય હૃદય સુધી મહત્ત્વ આપે છે તે સાંભળો એક વખત એકવાર માણસ નદીમાં ડૂબી જતો હતો તેમણે જોઈ અને કિનારે ઊભેલો અંગ્રેજ બૂમાબૂમ પાડી રહ્યો હતો અરે કોઈ મને પેલા ડૂબેલા પાસે પીછાણ એટલે કે પહેચાન ઇન્ટ્રોડક્શન કરાવો તો હું એમને બચાવી શકું આપણા દેશમાં એ રીતે સારું છે કોઈ ત્રીજા વ્યક્તિની દખલગીરી વગર જ માણસો છે ખુશી થઈ અને નવી ઓળખાણ કરી લે છે પુરુષો હોય તો ક્યાં રહેવાનું શો સંબંધ સી કમાણી સી વિસ્તાર બધું જ પહેલે બે મિનિટમાં બને તેટલી એકબીજાને પીછી લે છે અને જો બે સ્ત્રીઓ પહેલીવાર મળતી હોય તો સી નાતના છો ક્યાં રહેવાનું છે તમારું સાસુરું કે પિયર ક્યાં છે સા છોકરા છે દિયર જેઠ કેટલા છે ભેગા રહ્યો છો કે જુદા વગેરે બે નહીં પણ એક જ મિનિટમાં જાણી લે છે અને પછી તો સંસ્કૃતમાં કહેવત છે સર્વધર્મ ભાષાણુ પૂર્વ માહુ કે વાતચીત થઈ એટલે મૈત્રી થયેલી જ ગણાય અને એ રીતે આવજો અને આપણે ગેરનું આમંત્રણ પણ અપાઈ જાય છે તો જો આ પહેલાં પકડામાં આપણે જોઈએ કે અત્યારે તો હવેનું જે સમય છે એનામાં તો આપણે કોઈના ઘરે જાવું હોય તો પહેલે તો ફોન કરીને જાવું પડે અને જે વિદેશ કે અંગ્રેજોની વાત કરીએ તો એ લોકોના ઘરમાં તો બારે જ દીવાલ ઉપર કે દિવાલ કને એક નોટ એટ હોમનું એક પાર્ટીઓ જ લાગેલું હોય છે કે ઘરમાં કોઈ નથી પણ હા જેમને જાવું હોય તો પો પોતે એમના ઘરે જવાના છે તો પોતાનું જે પીછાણુંનો કે ઓળખ કાર્ડ છે એમાં રાખે અને જ્યારે ઘરના વ્યક્તિઓએ કાર્ડ જોઈ અને પછી એને ફોન કરી અને બોલાવે અને પછી પરિચય મેળવતા હોય છે પછી એક સરસ જોક્સ પણ અહીંયા લેખિકાએ વર્ણવ્યો છે કે એક વ્યક્તિ પણ નદીમાં ડૂબતો હતો તો એને બચાવવાની જગ્યાએ એમ બુમાબૂમ કરે છે કે આ વ્યક્તિ ડૂબે છે તો એમનું કોઈક ઓળખાણ આપો તો હું એને બચાવી શકું એટલે ઓળખાણ હોય તો જ એ મદદ કરે પણ આપણા ભારતમાં એવું નથી પછી એમ કહે છે કે આપણા ભારતના લોકો તો વ્યક્તિ કોઈ પણ પુરુષ હોય કે સ્ત્રી હોય કોઈ પણ વ્યક્તિને મળે તો એક મિનિટ કે બે મિનિટમાં જ એનું નામ એનું સમા એનું એનો કુટું સંબંધ એના ઘરમાં કેટલા છે બધું ઓળખી લે અને છેલ્લે જ્યારે મળે ત્યારે આવજોનું આમંત્રણ કે જાણે કેવા સંબંધ બંધાઈ ગયા હોય એમાં મારા ઘરે આવજો અને ચા પાણીનું પણ જાણે આમંત્રણ આપી દેતા હોય છે એટલે કે આપણા ભારતમાં હજી લોકોને એમ કે એકબીજાને પહેચાન કરવા માટે કોઈ કાર્ડની જરૂર પડતી નથી કેટલાક લોકો પારકાને ગીર સાવ સરળતાથી ભરી જતા હોય છે હવે જે કેવા લોકોની વાત કરવામાં આવી છે કે જે બીજાના પારકા એટલે કે બીજાના ઘરે જાય તો સરળતાથી ભરી જાય એમને કોઈ શરમ કે સંકોચ પણ આવતી નથી પહેલી જ વાર ગયા હોય અને ભાભી ચાની માથાકૂટ કરશો ના આપણે તો રહ્યા સાદું દૂધ આપશો અને તો ચાલશે અને એમાં જરા કેસર એલચી બદામ પિસ્તા જેવો નાખી દેશો એટલે પત્યું એમ કહી અને વળી કેટલાક મળવા આવેલા છે કે રસોડામાં તેમજ ઊભા રહી જતા હોય છે ભિક્ષા દેહી કહેતા બ્રાહ્મણ માફક અને અઘરું હસતા હસતા અને અઘરું ખાતા બેસવામાં દાનથી પણ કહે છે કેમ બહેન તમારી રસોઈ ખૂટવામાં આવશે આવને એમ જોઈ અને મુંબઈમાં તો પરામાં ગૃહિણીઓ મોટા મોટી હાસ્યની છોડ સમા સમજે છે અને જે ઉપર વરી લઈ લે છે પહેલાં ભૂખ્યા માણસ ભાઈને જમવા બેસી દે છે અને આ રીતે જમવું અને જમાડવું એ એ બે ક્રિયાઓ લોકોમાં ખૂબ મજાકનો ખ્યાલ સમજાઈ જાય છે હવે એમ કહે છે કે અમુક લોકો હોય છે એ અમુકના ઘરે આવે તો જરાય શરમ કે સંકોચ વગર એમના ઘરે એના રસોડામાં પણ પહોંચી જાય છે અને તરત જ એમ કહે છે કે ચાની માથાકૂટ એટલે કે સામેથી માગી લે છે કે ચાની માથાકૂટ ન કરજો દૂધ બનાવશો તોય હાલશો અને વરી ખાલી એમ નહીં વળી એમ કહે છે કે દૂધની અંદર એલચી કેસર બદામ પિસ્તા નાખશો તો હાલશે તો અમુક તો એમ કહે છે કે જ્યારે જમવાનો સમય હોય ત્યાં પહોંચી જાય અને ભિક્ષામ દેહી કરીને જાણે બ્રાહ્મણની માખ ત્યાં જ ઊભા રહી જતા હોય છે અને વરી પાછું એમ કહે છે કે હું કે તમારા ઘરનું ખાવાનું ખૂટાડવા આવ્યો છું એમ એમ કરી અને એ લોકો ખાઈ પણ લેતા હોય છે આવું તો મુંબઈને પારામાં તો એમ કહે છે કે વધારે જોવા મળતું હોય છે કે એકબીજાના ઘરે ખાવું અને ખવડાવું એ તો એનો જાણે રિવાજ જ બની ગયેલો હોય છે તો હવે મુંબઈમાં પારાઓની વાત નીકળી છે તો એક બાજુ પણ કહી નાખો કે ત્યાં સવારના મેં મળવા જવાનો ખાસ દિવસ અને સમય ગણાય છે તે દિવસે દરેક જણ એકબીજાને ઘેર મળવા જાતા હોય છે તેઓ અણલખ્યો પણ પરંપરાનો કાયદો જ બની ગયો હોય છે અને તે પણ રોજને વેસે નહીં વેશ પલટો કરી અને જવું એ વધારે યોગ્ય ગણે છે રોજ પાટલો અને પહેરનાર ધોતિયું પહેરે છે ધોતીયું પહેરનાર હોય એ ચૂડ ચૂડીદાર સુરવાલ પહેરે છે ચૂડીદાર સારવાર પહેરનાર હોય એ અડધી કાટ લૂકવાળી નીકળે નીકળી પડે છે અને ટોપાવાળા હેન્ડ અને હેડવાળા સાફો બાંધે છે સાફાવાળા ઉગાડે માથે આમ વેશપલટામાં કાંઈ નિયમ કે ધારણ ધોરણ હોય કે નહીં છે કે નહીં તેમને મને પૂરી માહિતી નથી પતિ પત્ની અલબત્ત મુંબઈ ઘરા હોય સાથે સજ્જો નીકળ્યા છે જેથી રોજ વહેલુંને ઉતારું રાંધનાર અને પરંપરાની પત્ની રવિવારના સવારને ઝટપટ રસોઈ બતા બનાવી અને પતાવી દેતી હોય છે અડધી રામાને સોંપી અને નીકળી પડે છે પત્નીને વારે વેશ પલટો જરૂરી ગણાતો નથી હવે જોઈએ મુંબઈના વાત કરવામાં આવી છે કે મુંબઈની જ વાત નીકળી છે તો ત્યાંનો તો એવી પરંપરા કે એવો રિવાજ છે કે રવિવાર પડે એટલે એકબીજાના ઘરે એમ કે મળવા માટે નીકળી જ જવાનું પછી એમ કહે છે કે જો એ લોકો વેશ પલટો કરીને એટલે કે રોજ પેન્ટ ને શર્ટ પહેરતા હોય તો એ જે સ્ત્રીઓ છે એ પણ શું કરે છે આપી અને શું કરે છે બંને જણા સજોડે જ નીકળી જતા હોય છે હવે આમાં સ્ત્રીઓ છે એ વેશ પલટો કરવાનું ગણતી નથી પણ જ્યારે પુરુષો છે એ ઉપર જણાવ્યા પ્રમાણે કે વેસ બદલાવી અને એકબીજાને મળવા માટે એકબીજાના ઘરે નીકળી પડતા હોય છે મળ્યા મળવાના પછી ચા નાસ્તો તો ખરો જ ને ગઈકાલે કઈ ફિલ્મ જોઈ હતી કઈ લોકલ ટ્રેનમાં ગયા હતા અને સેના એને સેમાં પાછા આવ્યા ટ્રાન્સ ટ્રેન ફાસ્ટ ટ્રેન મળી કે નહીં એ વિશે તો જબરો વાર્તાલાપ જામે છે શું કામ કે મુંબઈની જિંદગી છે એ ઘણી બધી એમ કે દોડધામવાળી છે તો એમાં ટ્રાફિકને લીધે સ્કેમાં તમે આવ્યા શું કર્યું એ પણ જાણવા માટેની એમ કે તાલાવેલી રહેતી હોય છે મુંબઈના મુંબઈ ના પારામાં શનિવારે ફિલ્મ જવાનો તો ખાસ રિવાજ જ હોય છે પુરુષો કામથી વહેલા પરવારે અને પત્નીઓમાંથી જાજી દોડડી અને થોડા ફૂલવારી વેણી બાંધી અને મુંબઈ જાય છે પછી તો ફિલ્મ જોવાય જ આ ફિલ્મ જોવા માટે ફી પાસ મેળવવા માટે ઘણા પારાવાર સ્ત્રી પુરુષો તડતોડ મહેનત કરતા હોય છે તેની અપેક્ષામાં ટ્રામ બક્સ અને વિક્ટોરિયા અને જરૂર પડે તો ટેક્સીના ભાડા પણ ખર્ચે છે જેથી સરળે તેઓ સિનેમામાં ટિકિટને ગાંઠે પૈસે લઈ અને સસ્તી પડે હવે હું મુંબઈના પારાવારમાં અંદાજ કરવા બેઠી છું તો ભેગે ભેગી મારા એક ગૂંચ પણ અહીં મૂકી દઉં છું ગૂંચ એટલે કે એક પ્રશ્ન કે એમને મૂંઝાવતો હોય એ પણ લેખિકા કહે છે કે હું મૂકી દઉં છું પારાઓમાં દર રવિવારના સવારે બધા એકબીજાને ઘેર જાય છે ત્યારે કોણ કોના ઘેરે જઈ અને મળતું મળી શકતું હશે પ્રશ્ન કરે છે બધા એકબીજાને ઘેર જવા નીકળ્યા પડ્યા હોય એટલે કોઈ પોતાના ઘેર તો હોય જ નહીં સાનું આમાં અમદાવાદની વાળી વાત જુદી જ ઢંગની હોય છે અમદાવાદીઓ તો કોઈની માંગે તારી પણ આપી નહીં કાંઈ ખોટી નથી એટલે કે અમારે ત્યાં તો તમે કોઈ પણ મળવા જાઓ પછી ભલે યજમાન લાખોપતિ કે કરોડપતિ કેમ ન હો તરત જ ભારે વિવેકથી તમને હળવે ગંભીર સાદે પોષશે પાણી પીશો તમે અનુભવી અને બિન અમદાવાદી હો તો એટલા કાચા કે ના કહો એટલે એમની આશાઓમાં પાણી જાણે પી શા માટે પેટ ભર્યું પછી તો જે આવશે તે માટે પેટ જગ્યા ખાલી જ રાખવાની ઠીક પણ અમદાવાદમાં ન હોય અથવા તો નસીબ સંજોગે અમદાવાદમાં બન્યા હો તો તરત જ પાણીની હા પાડી દેજો એમ સમજી જાય કે જો ના પાડશો તો પાણીમાંથી પણ રહી જશું ઉઠતી વખતે સોપાડી મળે વધારે નસીબદાર હો તો પાનનું બીડું મળે મળી શકે આવા અમદાવાદી યજમાનો હવે જો અમદાવાદ પેલે મુંબઈની વાત કરવામાં આવી છે કે મુંબઈમાં રવિવારના તો એકબીજાના ઘરે જવાનો રિવાજ છે એ પણ પણ લેખિકાનો એક પ્રશ્ન પણ હોય છે કે જો એકબીજાના ઘરે એમ કે રવિવારના મળવા જવાનું થાય તો કોણ કોના ઘરે જાતું હશે એમ અને કોણ કોને મળતું હશે કે બધા જો એકબીજાના ઘરે નીકળી જતા હોય તો ઘરમાં કોણ રહેતું હશે એ પણ એક પ્રશ્ન થાય છે અને શનિવારના સાંજે તો એ લોકો ગમે તે કાંઈ પણ વસ્તુ મળે એમાં બેસી અને શું કરે છે સિનેમા જોવા નીકળી પડતા હોય છે એમાં સ્ત્રી તો છે એ માથામાં વેણી અને ગજરો નાખીને નીકળી પડતી હોય છે પછી અહીંયા અમદાવાદની વાત કરવામાં આવી કે જો તમે અમદાવાદના યજમાન કે મહેમાન બનીને અમદાવાદે જાઓ તો અમદાવાદની તો એક કહેવત છે કે અમદાવાદી લોકો તો એમ કે માગ્યા વગર તો તાળી પણ ના આપે તો તમે એવા ઘરે જઈ અને જો તમે પહેલે બેસી અને તમને પાણી એમ કે તમે ઘરે મહેમાન બનીને ગયા છો તો તમને પાણીની પણ પૂછા કરશે કે શું તમે પાણી પીશો હા જો તમે હા પાડશો તો પાણી મળશે ન તો પાણી વગરના રહી જશો અને જો તમે એમ વિચારતા હશો કે પાણી ભરી એટલે કે ચા પાણી પીને જ પેટ ભર નાખશો તો પછી બીજો ચા નાસ્તો નહીં ખવાય તો એવી આશા ન રાખજો બહુ જેમ કે નસીબવાળા હો તો તમને ક્યાંક વળી એમ કે પાણી મળી જાય અને ક્યારેક તો સોપારી અથવા તો પાનનું બીડું મળી જાય બાકી તો તમે આમ અનુભવ અમદાવાદી હો તો તમને જેની પૂછા કરે એ તો તમે તરત જ લઈ લેજો ના એનાથી પણ હાથ ધોઈ દેશો હવે આગળ જોઈએ કે પોતાની મેળે ચાલવા ચલાવી મળવા આવેલા કેટલાક લોકો જેમ કે આગળ કહ્યું તેમ જેવી રીતે કદીક વધારે પડતી છૂટ લેનાર અને વાચાળ હોય છે તે જ રીતે બીજે છેડે કેટલાક એવા આંગ તૂકો છેક જ મૂંગા મૂંગા મતર હોય છે આપણે ઘેર મળવા આવેલા અને એમ આશા રાખે કે આપણે તેમને શોધી શોધી અને સવાલો પૂછ્યા કરીએ તે પોતે માત્ર હા કે ના એકાક્ષરી જવાબ આપવાની જ મહેર મહેરબાની કરે છે અને જો ડોકું ધુણાવતા પડતું હોય તો હોઠ પણ ન ઉગાડે હવે જો બીજા એવા યજમાનોની કે આંગાતુકો એટલે કે બીજા એવા વ્યક્તિઓની વાત કરવામાં આવી છે કે જે મૂંગામત હોય છે કે બહુ ઓછું બોલતા હોય છે કે આપણેને કેવડા પ્રશ્ન પૂછી પૂછીને બોલાવી ત્યારે એ ખાલી માત્ર એક અક્ષરનો જ હા અથવા તો નાનો જ જવાબ દઈને પતાવતા હોય અને એમાંય જો ડોકું ધૂણાવી ને જો હા નાથી એનો જવાબ પતતો હોય તો એ બોલવાની પણ જહેમત ઉઠાવતા નથી એવા લોકોની અહીંયા વાત કરવામાં આવી છે આપણે યજમાન બન્યા એટલે વર્ણ તો વણ નોતર્યા મહેમાનની પણ આપણી શક્તિ અનુસાર પરોણાગતો કરી પડે છે એટલે કે આપણે વાતને રેલ રેલાવી અને અનાજની તંગી બાબતમાં દરેક કાળા માથાના માનવી સરકાર કરતા ઘણું ડાયો અને પહેલાં સારી યોજનાઓ ભરપૂર મગજવારી હોય છે એવી તે વાતો તો ભાઈ કાંઈ ખીસ ખીલશે એમ આપણે વિષય શોધી શોધી અને પ્રથમ છેડીએ છીએ હસવા જેવી વાતો દાખલ કાપીએ છીએ આપણે શરૂ કરીએ પણ પહેલાં મૂંગા તો ખરા ને સાથે લાગે વળી મૂંગી પણ ખરા એટલે હસે પણ નહીં અને બોલે પણ નહીં ઠીક હાલો રેશનની વાત તમને ન ગમતી હોય તો સિનેમાની વાત કરીએ ફલાણી ફિલ્મ તો જોઈ હશે ઠીંગણી તો જોઈ હશે જવાબમાં માત્ર હા કે ના અને એમાં પણ વધારે ના વારું જ ત્યારે મૂંગીબાઈ રાજનીતિક વિશે છેડીએ કે એનામાં શું કેવું છે તો વસ્તી ફેર બદલીની વાત કરીશું અથવા તો મૂંગાબાઈ તો એક ચિત્તે તમારે મારી ખુરશીની ગાદી પર જાણે જડેલા બટનની ઠેસે ઠેસે તોડી નાખતા રોકાયેલા હોય તેમ હિન્દુસ્તાન પાકિસ્તાનની પણ રસ લઈ શકતા નથી હોતા વારી વારી ભાઈ ત્યારે કાંઈ પીસો ચા નહીં તો દૂધ કોફી કોકો શરબત કશું નહીં તો છેવટે આપણે હવે વાત થઈ ચૂપ બેસી રહીએ છીએ વળી વિચાર કરીએ છીએ કે કદાચ આ ભાઈ કાંઈક ખાસ કારણે આવ્યા અને આપણે ઘણું પડતા લવારાથી સંકોચાઈ ને તક ન મળવા ચૂપ બેઠા હશું પણ પાંચ દસ પંદર મિનિટ પસાર થતા છતાં તેમનું મૌન તૂટતું નથી હું જઈશ એટલું પણ એ બોલતા નથી છેવટે આપણે કેવું પડે છે ચાલો ત્યારે મૂંગાભાઈ મળશું કોઈક વાર જમને ઘેર એટલું આપણે મનમાં ગણતરી એ છીએ અને ત્યાર વિદાય લઈએ છીએ આપણે કેવો છુટકારોનો દમ ખેંચી હાસ કરીએ છીએ હવે જો મૂંગા વાત મૂંગા વ્યક્તિઓની વાત કરવામાં આવે છે કે બહુ ઓછું બોલતા હોય છે હવે એવા વ્યક્તિઓ જો આપણા ઘરે આવી જાય તો આપણે હવે એને વાત કેમ કરવી તો પહેલાં આપણે એમને વાત કરવા માટે કાંઈક પ્રશ્ન પૂછતા અહીં જે તો એ ડોકો હલાવીને જવાબ દેતા હોય આપણે એમ થાય કે કાંઈક બોલે તો એના માટે આપણે રાજનૈતિકની વાતો કરતા અહીં અથવા કોઈ ફિલ્મ જોઈ હોય તો એની હા વાત કરતા તો એ તો માત્ર હા કે ના પછી એને એમ થાય કે ભલે હલો એ વિષયમાં એમને રસ નહીં હોય ને નહીં બોલતા હોય તો આપણે મહેંગારીની કે સરકારની વાત કરીએ તો એમાં પણ એ રસ લેતા નથી જાણે ભારત અને પાકિસ્તાનનું જાણે કે ખૂન એમાં કે ખૂના માર્કી કે એટલે કે એની રસ હોય કે એ વિષય ઉપર એને રસ હોય તો એ બોલીએ છીએ તો એમાં પણ ધ્યાન નથી દેતા અને ચા પીશો કે કોફી પીશો કે શરબત પીશો એવું કાંઈ પણ આપણે પૂછીએ તો માત્ર નામાં એક જવાબ દે છે અને પછી આપણે એમ થાય કે આ તો આપણે જેને વાતો કરાવી છે તો સાહેદ એ પોતાની વાત કરવાનું એમ કે ભૂલી જતા હોય તો આપણે થોડીક વાર બેસી ભલે એને એ બોલે એના માટે આપણે પછી કાંઈ ન બોલી અને પાંચ દસ મિનિટ એમને એમ બેઠા આ મન રહી પણ તો એનું જે સામેવાળાનું તો એમ કહે છે કે મૌન તૂટતું જ નથી છેલ્લે આપણે એમ કેવું પડે છે કે ભલે હાલો હવે આપણે જાશું અને એમ કહી કે ભલે આવજો કહેવાનું પણ એમ કે મન ન થાય કે એવા મૂંગા પણ કેટલાક વ્યક્તિઓ હોય છે તો એમની અહીંયા વાત કરી છે હવે એમ કે છે કે કેટલીક મૂંગી એટલે કે જે મૂજી બાઈઓ એટલે તે ભાઈની વાત થતી હતી હવે એમ કે છે કે કેટલીક એવી સ્ત્રીઓ પણ હોય છે જેને એને મૂજીબાઈ કહેવામાં કહ્યું છે લેખિકાએ ચાહીને આપણે પણ પોતાને ઘેર તેડાવે છે અને પછી એક અક્ષર બોલવાની જાણે બાધા એમણે તો વાતો શરૂ કરી ઘરમાં મળવાની મુશ્કેલીમાં ચાકરની મુશ્કેલી અને પૂંગીબાઈ શાની બોલે એ તો કાંઈ બોલતા નથી આપણે જ ઘરમાં ચાકરમાં જે મુશ્કેલી પડતી હોય કે ઘરની વાતો કરી પડે તો સામે ખાલી સાંભળે જ કાંઈ બોલે નહીં તોબડા જેવું થોબડા જેવું એટલે કે એમને કાંઈ બોલ્યા વગર જેવું મોઢું ચડાવી અને બેસી અને હા કે નામાં જ જવાબ દેતા હોય છે ક્યાંક મુશ્કેલીઓની વાત પડી મૂકો પણ છોકરાઓ તમારા પેટમાં છોકરાઓની વાત તો તમને ગમશે જ Tá marrom. બાબો બહુ મજાનો લાગે છે હો અરે ભાઈ જરા મોઢું તો મલકાવો પછી એમ કહે છે કે ભલે હાલો એમ કે મેં મૂંઘવારી કે ઘરની વાત મૂકી દઈ તો આપણે એમ થાય કે પોતાના છોકરાઓની વાત કરી કે એ બેન આવી આપણા ઘરે આવે છે તો કાંઈક બોલે એટલે આપણે એમ કહીએ કે તમારા છોકરાઓની વાત કરી કે તમારો બાબુ કે કેમ છે બરાબર છે તોય પણ એ જાણે કે કાંઈ બોલતા જ નથી હોતા તમારા રીતભાત વગરના મેગલા ગેલા અને નાગાપૂંગા છોકરાઓનો મજાનો કરું છું તોય પણ એ નથી એમને કાંઈ એમ કે સમજાતું જ નથી કાંઈ પણ બોલતા નથી વારું ત્યારે જવા દો પછી એમ કે છે તો ભલે હલો જવા દો છોકરાની વાતે હવે કપડાની વાતમાં કઈ સ્ત્રીને ગમતી નહીં હોય એટલે પછી એમ છે કે હલો છોકરાઓને મૂકી તો સ્ત્રી છે તો સ્ત્રીને કપડાની વાત કહી અને ન બોલે એવું તો બને જ નહીં એટલે વળી એમ કે છે કે કપડાની વાત ઉપર આવી અને એને બોલાવાની કોશિશ કરે છે કે સરોજની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડ્યા આગળ પણ જો સાડીની વાત નીકળે તો સ્વરાજ સ્ત્રી પણ હક વગેરે બધું જ ભૂલી અને સાડીની વાતમાં બની હોય છે તો સ્વઅનુભવ છે એટલે હું મુજીબાઈને પૂછું છું કે બહેન તમારી સાડી સરસ છે હાથ બનાવટની લાગી છે હા ટૂંકોટ ટ જવાબ કદાચ તેમની બુદ્ધિપ્રધાન વિષયની વાતો ગમતી હશે ને ચાલો ત્યારે અજમાવી જોઈ હવે એમ કહે છે કે સ્ત્રી કને જો આપણે સાડીની વાત કરી તો એ ક્યારેય પણ ના ન પાડે એમાં તો ગમે તેવી હોય તો એ બોલવા માંડી જાય તો એમ કહે છે કે આપણે પણ જાણે એમ કે એને કહીએ કે તમારી સાડી તો એમ કે સરસ છે હાથ બનાવટ લાગી છે તો જો મૂંગીબાઈ હોય તો ખાલી હા માત્રમાં જ જવાબ દઈ દે છે એટલે વળી એમ કહે છે કે આ પણ કો અજમાવી કે એ પણ એમને નથી અમતો એટલે વળી બીજો પ્રયત્ન કરે છે કે તમે હાલમાં ક્યાંય વાંચો છો ખરા ખાસ નહીં ખાસિયાણી પાડી જાય તેવો જવાબ આપે છે અને પછી એમ કે તમે કાંઈ વાંચો કે હું કાંઈ કરો છો તો ખાલી એટલો જવાબ દેખા ખાસ નહીં એટલે જે સામે પૂછવા વાળો એ પણ કેવો શરમાઈ જતો હોય છે ગમે તેવી સ્ત્રી હોય પણ તેમના પિયરની વાત એમને બહુ મીઠી લાગતી હોય છે બહુ પૂછીએ ત્યારે તમારું પિયર કયા ગામે છે ત્યારે જવાબ આપે અહીં જ છે જાણે આપણું જ પિયર અણધાર્યું ગામમાં હાથ લગી આવ્યું હોય એવો આપણે પણ હર્ષ બતાવી અને કહે છે તો એમ કે પિયરની વાત કરીએ તો કોઈ સ્ત્રી હોય પિયરની વાતમાં તો બોલતી હોય છે પણ કે છે કે હવે મૂંગીબાઈને આપણે પિયરનું પૂછીએ પૂછી કે તમારું પિયર ક્યાં આવ્યું તો અહીં ટૂંકું તજ કહી દે કે અહીં છે ત્યારે આપણે એમ થાય કે જાણે આપણું પિયર તો જાણે કેવડું દૂર હશે જ્યારે એટલે એમાં પણ આપણે કેવા સાવ શર્મિંદા જાણે થતા અહીં એવું લાગે ત્યાં તો મજા અને ઘડી ઘડીમાં તો હસો જોઈ અને બાઈ ઉમળકા વગર જ જવાબ દે અરે ભલી બાઈ તમને કશું ક ક્યાંય ગુનાની શિક્ષા આપ તમારી ઘેર તેડી છે આપણે મનમાં જ પૂછી જઈએ છીએ છેવટે વહેલા વહેલી તકે ઉઠી અને રસ્તો પકડી છીએ અને પછી છે સાવ ટૂંકો જવાબ આપે છે એટલે આપણે છેલ્લે આપણે કંટાળી જઈ અને હસીને એમ કહી છીએ તેમ કે જાણે આપણે કોઈ જેને સજા મળી હોય એવી રીતે છે એટલે આપણે શું કરીએ છીએ એમને છેવટે આપણે જવાનું જ પસંદ કરતા આવીએ છીએ એટલે આવી મૂંગીબાઈની ની પણ અહીંયા વાત કરવામાં આવી છે હવે એમ કહે છે કે કેટલાક મળવા આવેલા એવા પણ હોય છે કે જે બીજાને ઘેર મહેમાનને બદલે યજમાન બની જાય છે કે હવે એવા અમુક લોકોના સ્વભાવની વાત કરવામાં આવી છે કે જે અમુકના ઘરે મહેમાન બનીને આવ્યા પણ જાણે પોતે મહેમાન નહીં પણ એ ઘરના જ માલિક યજમાન એટલે ઘરના જ માલિક હોય એવું એ વર્તન કરતા હોય છે જોઈ કેવી રીતે તો કે સારામાં સારા આસનો ઉપર ખૂબ આગ્રતાપૂર્વક આપણે બેસાડે છે આપણું જ ઘર છે ને આપણે જ બેસાડે છે અને પછી એમ કહે છે કે તાપ હોય કે પંખો કરી આપે વાતો કરવા માટેનો ઈશારો પણ પોતે જ હાથમાં રાખતા હોય છે ખાવાનું હોય તો આપણે બદલે તે જ સૌથી આગ્રહ કરી અને આપણે જ ખવડાવતા હોય છે આપણે પણ તેનો આગ્રહ કરીએ છીએ વળી બીજા પ્રકારના મળનાર હદપાર નિખાલસ સ્વભાવના હોય છે જેની વાતો મૂલવે ખૂબ જ અગ્ર આગ્રહ કરી પોતાની છબી પણ ભેટી આપે છે અને એક બહેને પહેલી જ ઓળખાણમાં મને છબી અને એક બાટલો ભરી અને માથામાં નાખવાનું મહેંદીનું તેલ ભેટ આપેલું એક બહેને પણ પહેલી જ વાર કોઈ પણ મળવા મળવા આવ્યા ત્યારે પોતાના નણંદ સાથે કેવી રીતે લડ્યા છે છે પોતાના કાકી કેવા હલકટ સ્વભાવના કેવી રીતે લડી અને જુદું પડવા હતા તે સવિસ્તાર બયાન કર્યું હતું એટલે હવે એમ કે છે કેટલાક એવા વાચા લોકો પણ આવે છે કે જે આપણા ઘરે મહેમાન બનીને આવ્યા પણ જાણે કે પોતે જ ઘર ના હોય એમ જાણે કે પોતે જ બેસી જાય આપણે આસન આપે પંખો ચાલુ કરી દે કે નાસ્તો આપે અને આપણે પણ ના કહી શકતા નથી તો એવા વાંચળ સ્વભાવના પણ કેટલાક લોકો હોય છે અને કેટલાક તો એટલા બધા વાતુરિયા હોય છે કે પોતાની જે પર્સનલ વાત હોય એ પણ પોતે કહી દેતા હોય છે અને કેટલાક તો એટલા બધા એમ કે ઓળખાણવાળા કે એટલા એમ કે આત્મીયતાવાળા હોય છે કે પહેલી જ વારની મુલાકાતમાં તો એ આપણે ભેટ પણ આપી દેતા હોય છે એમ કે છે કે મને તો એક બેને એમ કે છબી પણ આપી હતી અને માથામાં નાખવા માટે મહેંદીનું તેલ પણ જાણે એમણે ભેટ આપી દીધું હતું અને એટલા બધા વાંચળ કે પોતાના ઘરની જે પર્સનલ વાત હોય એ પણ જાણે કહી Dita hoje. તો એવા કેટલાક વાચાળ પણ હોય છે આમાં ગુંદરિયા મહેમાનો વિશે તો ઘણું જ કહેવાનું થઈ ગયું તેથી હવે વિશે હું હું કશું જ નહીં કહું કે કારણ કે તેવા મહેમાનો જે કંટાળો આપે છે તે કરતાં પણ મળવા આવનારને વિશે વાતો જોક્સ વગેરે વધારે કંટાળો આપે છે હવે આપણે જોયું હતું કે ઉપર જે ઘૂં ઘું મહેમાન એટલે કે કાંઈ પણ બોલતા નથી હોતા જે આપણે ભાઈની પણ વાત કરી હતી અને બેનની પણ વાત કરી હતી પણ એના કરતાં એમ કહે છે કે એ મહેમાન કરતાં તો કેટલાક એવા વાત બહુ બોલનાર મહેમાન આવે છે કે જે પણ આપણે કંટાળો આપતા હોય છે એવા તો ન ગમતા હોય એવા તો જોક્સ કરીને જાણે કંટાળો આપતા હોય છે એવા પણ મહેમાનો વિષય એમ કે લેખિકા કહે છે કેટલાક સ્ત્રી પુરુષો પોતાના બાળકોને એવા રચ્યા પચ્યા હોય છે કે આપણે ઘરે મળવા આવે અથવા આપણે એમને ઘરે જઈ તો પણ એમના છોકરા સિવાય એમને બીજી કશી જ વાત કરતા નથી હોતા જે જે કરે કાલું ઘેલું બોલે અને એમાં બેબી નાચ કરે ગરબા ગાય તેવી વિશે તેમને હૈયે જો આનંદ તથા ગર્વનો ઉભરાતા આવતા હોય તો પણ તેમને પોતાના કુટુંબના જ તે સમાવી લે એવા પ્રયત્ન કરી અને ઘટતા હોય છે પારકાને તે વાતો કરશો જ રસ પડતો નથી ઉલટા કંટાળો આવે છે તે કેમ કોઈ મા બાપ નહીં સમજતા આપણે પોતે પણ અનેક આવી ભૂલો કરી જતા હોઈએ છીએ હવે જો લેખિકા કેટલું સરસ કહે છે કે હવે અમુક એવા લોકો હોય છે કે જે પોતાના બાળકોમાં જ રચ્યા પચ્યા હોય છે કે આપણે એના ઘરે જાય કે એ આપણા ઘરે આવે તો જે વાત કરવાની હોય એની આખો દિવસ એના બાળકોની જ વાત કરે કે મારું બાળક આમ બોલે આવી રીતે ખાય આવી રીતે નાચે આમ જ ગરબા કરે આમ આનંદ કરે એમ એની જ વાતો કરતા હોય અને આપણી તો વાત જાણે સાંભળતા જ નથી હોતા તો એમ કહે છે કે આવું પણ આપણે કેટલાકના લોકોના સ્વભાવમાં જોવું મળતું હોય છે અને પછી છેલ્લે એમ કહે છે કે આપણે પોતે પણ ક્યાંક આ આજે આપણે આપણે સ્વભાવ જોયા એમાં ક્યાંક આપણે પણ ભૂલ કરી બેસતા હશું કે આપણે પણ આવા સ્વભાવના હશું તો એમ કે અહીંયા એ રીતના પાઠ દ્વારા કટાક્ષ દ્વારા લેખિકા જે લોકોના જે અમુક સ્વભાવ હોય છે કે જે બહુ બોલકા હોય છે તો અમુક એ પણ નથી ગમતું હતું તો કેટલાક બહુ જ મૂંગા હોય છે કે જે આપણે એને વાતું કરાવી કરાવી પણ છતાં પણ એ હા નાના જવાબથી કે માથું ધૂણાવીને પતાવતા હોય છે અથવા એક શબ્દમાં જવા પતાવતા હોય છે તો એવાય માણસો અમુકને નથી ગમતા તો અમુક ને આપણે મહેમાનગીરી જોઈ કે એના સામે આવી અને આપણા ઘરે આપણે પૂછ્યા વગર પણ જાણે પોતે જ પોતાનું ઘરો એમ લઈ લેતા હોય છે કે આપણે પણ કે ઓર્ડર દઈ દેતા હોય તો એવા પણ મહેમાનોની વાત કરવામાં આવે તો આજે માણસોના વિવિધ સ્વભાવો છે કે જે આપણે પણ અનુભવતા હોઈએ છીએ જોતા હોઈએ છીએ તો એમ કહે છે કે ક્યાંય ભૂલથી પણ આપણે તો આમાં નથી આવતા ને તો એ રીતના આ કટાક્ષ દ્વારા લેખિકા છે માનવ સ્વભાવની જે લાક્ષણિકતાઓ છે એની કુટેવાઓ કુટેવો છે અસંસ્ સંસ્કારિકતા છે એની જે જળતા છે એમની અહીં વાત કરવામાં આવી છે તો આ પાઠ અહીં પૂર્ણ થાય છે